અસ્સલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન શિક્ષણમાં ફરી પાછું આપનું સ્વાગત છે. 2021-22 વર્ષમાં આજે આપણે ધોરણ 7 એનો વિષય છે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે ગુજરાતી વિષયમાં ગુજરાતી વ્યાકરણ વિશે બ્રિજકોષની માહિતી મેળવી ગયા. અનુલેખન, ક્રિયાપદ, વિશેષણ, નામપદ વગેરે. ત્યારબાદ આપણે પાઠ 1 મેળામાં એના વિશે માહિતી મેળવી. તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં એના સવાલના જવાબો સારા અક્ષરે લખવાના હતા અને તમે લખ્યા જ હશે એવી હું આશા રાખું છું. હવે આજે આપણે પાઠ 2 આજની ઘડી રણીરામની કાવ્ય છે એના વિશે માહિતી મેળવવાની છે. આ કાવ્યના જે કવિ છે નરસિંહ મહેતા. આપણે પાઠના લેખક અને કાવ્યના કવિની ખાસ નોંધ લેવાની. પરીક્ષામાં પૂછાય પણ છે કે કયા કાવ્યના કયા કવિ હતા, કયા પાઠના કયા લેખક. આપણે એમાં જોઈએ કે ભાઈ આજની ઘડી રણીરામની એ સુંદર ભક્તિ ગીત છે. હિન્દુઓમાં ભગવાન શ્રી કૃષ્ણ રામ એની પૂજા અર્ચના કરે તેનું ગીત છે. ગીતમાં એક સખી અન્ય સખીઓને, એક બહેનપણી, એક સ્ત્રી અન્ય સખીઓ એટલે કે બીજી બહેનપણીઓને વહાલાજી એટલે કે શ્રી કૃષ્ણના આવવાના સમાચાર આપે છે. કોઈ મહેમાન આવવાના હોય ત્યારે યજમાન જે તૈયારી કરે, યજમાન એટલે જેના ઘરે આવવાનો હોય એ તૈયારી અહીં પ્રભુના આવવાની રાહ જોતી સખીઓ કરે છે. પ્રભુ એટલે કે શ્રી કૃષ્ણ. આખું એ વાતાવરણ ભક્તિમય, સ્વાગત ભર્યું અને ઉત્સાહમય બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની શરૂઆત જોઈએ. તમારી પાસે પાઠ્ય પુસ્તક હોય તો તેમાં પણ તમે ધ્યાન આપી શકશો અને વિડીયો જુઓ ત્યારે પણ તમે પાઠ્ય પુસ્તક દ્વારા માહિતી મેળવી શકશો. આપણે કાવ્ય જોઈએ. પાનો નંબર છે 4. સખી આજની ઘડી રણીરામની. આપણે એક એક શબ્દનો અર્થ જોતા જઈશું. સખી એટલે કે બહેન ભણી. સખી બહેન ભણી. સ્ત્રી મિત્ર, સહેલી, આજની ઘડી રણીરામની. ઘડી એટલે કે પ્રસંગ, સમય, અવસર. ઘડી પ્રસંગ અવસર સમય. સુંદર સમય છે શ્રી કૃષ્ણ ભગવાન એમના ઘરે આવવાના છે. રણીરામની આનંદથી ભક્તિ ભરેલી, આનંદથી ભરેલી સુંદર ઘડી સમય. રણીરામની આનંદથી ભરેલી સુંદર ઘડી સમયની વાત કરવામાં આવે છે. મારો વહાલોજી આવ્યાની વધામણીજી. વહાલોજી એટલે કે શ્રી કૃષ્ણની વાત કરવામાં આવે છે. વહાલોજી શ્રી કૃષ્ણ. વધામણી એટલે કે ખુશી, આનંદના સમાચાર. સખી શું કહે છે કે મારો શ્રી કૃષ્ણ મારા ઘરે આવવાનો છે તેથી બધાને સમાચાર આપે છે, ખુશીની વાત જાણ કરે છે. સખી આલા લીલા વાંસ વઢાવી. આલા લીલા, આલા એટલે થોડા સૂકા ઠડા લીલા.
થોડા સૂકા, થોડા લીલા વાંસ, એક પ્રકારનો વૃક્ષ. એક પ્રકારના વૃક્ષની વાત કરેલી છે કે જેના કપાવે અને મારા વહલાજીના મંડપ રચાવીએ છીએ. મંડપ માનવો આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ હોય, સારો પ્રસંગ હોય તો આપણા ઘરના આંગણામાં મંડપ બનાવીએ આપણે, તેની વાત કરેલી છે. તળિયા તોરણ બારે બંધાવીએ, તળિયા તોરણ, તળિયા તોરણ એટલે કે ત્રણ જાતના વૃક્ષોના પાનના તોરણ, તળિયા તોરણ, તળિયા તોરણ, ત્રણ જાતના વૃક્ષોના પાનના તોરણ. ત્રણ જાતના વૃક્ષ એટલે કયા કયા તે જોઈએ, આંબો, આસોપાલક અને નાળિયેર. આંબો, આસોપાલક અને નાળિયેર એના પાન મંગાવીએ અને તેના પુરાણ બંધાવીએ એમ સખી કહે છે. મોતીને ચોક પુરાવીએ જીરે સખી આજની ઘડી રહી આવે. મોતીને ચોક પુરાવીએ એટલે ઘરના આંગણામાં મોતીઓથી સુશોભન કરીએ. ચોક ઘરનું આંગણું, ગંગા જમુનાના નીર મંગાવે. ગંગા જમુના એટલે નદીનું નામ છે. ગંગા જમુના નદીનું નામ. નીર પાણી, જળ. વિદ્યાર્થી મિત્રો આપણે અડધું કાવ્ય જોયું છે, બાકી અડધું બાકી રાખેલું છે. સખી, સહેલી, બહેનપણી, બીજી બહેનપણીઓને જાણ કરે છે કે મારા ઘરે આજે શ્રીકૃષ્ણ આવવાના છે, ખૂબ સુંદર સમય છે અને તેના માટે તેઓ શું શું કરવાના છે એટલે કે કઈ કઈ તૈયારીઓ કરવાના છે તેની વાત આ કાવ્યમાં રજૂ કરવામાં આવેલી છે. બળ ઉપરના શબ્દના અર્થ તમારે ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. બાકી રહેલું અડધું કાવ્ય આપણે બીજા ક્લાસમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.